બારડોલી તાલુકાની મડી સુગર દ્વારા દૂષિત પાણી ગુણવંતી નદીમાં છોડાતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ સુગર ફેક્ટરીની બહાર સૂત્રોચ્ચાર કરી ફેક્ટરીને તાળાબંધીનો પ્રયાસ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ દૂષિત પાણી છોડવાનો મુદ્દો ઉચકાતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામ નજીકથી ગુણવંતી નદી પસાર થાય છે. આમ તો નદીમાં મહિનાઓથી દૂષિત પાણી અને કેમિકલયુક્ત પાણી આવ્યાની વાતો બહાર આવી હતી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ મામલો ઉગ્ર બન્યો છે અને મઢી તેમજ આસપાસના ગ્રામજનો અને રાજકીય આગેવાનોએ વિરોધ કર્યો હતો અને સુગર દ્વારા દૂષિત પાણી નદીમાં છોડાયેલ હોવાનો આક્ષેપ કરાયો હતો અને સૌ ભેગા મળી મઢી સુગર ખાતે તાળાબંધી કરવા પહોંચતા હતા અને નારેબાજી પણ કરી હતી. જો કે પોલીસ બંદોબસ્ત હાજર હોય પોલીસે રહીશોને તાળાબંધી કરતા અટકાવ્યા હતા. મઢી સુગરના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે મોરચો સંભાળ્યો હતો, પરંતુ સમગ્ર મામલે સુગર સાથે વાત કરવામાં હકીકત કંઈ જુદી જ બહાર આવી હતી. કારણ કેટલાક મહિનાઓથી રાજકીય રીતે મઢી સુગરને ટાર્ગેટ કરાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. મઢી સુરાલીની લોકમાતા એવી ગુણવંતી નદીમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી સુગર ફેક્ટરી દ્વારા છોડવામાં આવે છે. ભૂતકાળમાં સુગર ફેક્ટરી પર આને માટે જીપીસીબીએ આકરો દંડ પણ લગાવ્યો છે, છતાં પણ એના અણઘડ શાસકો જે છે તે સુધરતા નથી અને છેલ્લા 20-25 દિવસથી ફરીથી મઢીની ગુણવંતી નદીની અંદર કાળું પાણી આવી રહ્યું છે. તે બાબતે સુગરના સંચાલકો સાથે ટેલિફોનિક ચર્ચા પણ થયેલ હતી, પરંતુ કોઈ પગલાં તેઓએ લીધા નથી. છેલ્લે 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને આજે અમે લોકોએ મઢી સુગર ફેક્ટરીની તાળાબંધીનો કાર્યક્રમ રાખેલ છે. કે મેં પિછલે 5 સાલ સે યહાં સર્વિસ કર રહા હું ઓર મેરા અપના ઓબ્ઝર્વેશન યહાં પે હૈ કે મઢી સુગર કો ટાર્ગેટ કિયા જા રહા હૈ. એક્ચુઅલ હકીકત યે હૈ કે હમ દેખે હમને જીપીસીપી મે લિખ કે ભી દિયા હૈ કે હમારા ઝીરો ડિસ્ચાર્જ પે હૈ और जो हमारा ईटीपी का जो पानी होता है उससे सराउंडिंग में 300 एकड़ का हम फार्मिंग कराते हैं. जो किसान हैं उनके आप चल के देख भी सकते हैं. और बाकी पानी हमारा 12 एकड़ हमारा खुद का फार्म है उस पर हम वो यूज़ करते हैं. दूसरा रिसाइकिल भी करते हैं हम उसको. तो ये तो प्रॉब्लम तब आती है एक्चुअली कि बस्ती अब बढ़ गई है ये मढ़ी और सुराली गाँव की, तो सीवर का जितना पानी है ड्रेनेज जितना है गाँव का टोटल इसमें आने लगता है. और जब नहर चली जाती है ये प्रॉब्लम तभी आती है. वो एक ही जगह पानी रुकता है तो वो सेप्टिक होता है, वो बदबू आता है. लेकिन वो साफ्ट कार्नर इनको ये मिलता है, साफ्ट टारगेट जो होता है मढ़ी सुगर हो जाती है तो पूरा थोप देते हैं.